મહેતા છે અને હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અત્યારે પીએચડી કરી રહી છું. પીએચડીનું આમ જોઈએ તો અત્યારે મારું કામ મુખ્યત્વે કરોડિયા ઉપર છે. સો રિસન્ટલી અમે લોકોએ કરોડિયાની નવી પ્રજાતિ ગિરનારમાંથી શોધી કાઢી છે, જે સમગ્ર વિશ્વ માટે પ્રથમ છે અને એ પણ ગિરનારમાંથી મળી આવેલી છે. ભવિષ્યમાં આ જે પ્રજાતિ છે એ બીજા એરિયામાં પણ મળી આવવાની શક્યતા છે આપણા ગુજરાતમાંથી, પણ અત્યારે એ ગુજરાત પૂરતી લિમિટેડ છે. સો આપણે સ્પાઈડરના રોલની વાત કરીએ તો સ્પાઈડર બહુ ખૂબ જ મહત્ત્વની પ્રજાતિઓમાંની એક છે, કેમ કે પૃથ્વી ઉપર કીટકો ઉપર એમનો આહાર લઈ અને કીટકોનો જે સંખ્યા છે એમને કંટ્રોલ કરે છે. અમારે પીએચડીમાં જે સ્પાઈડર છે એને ગોતવા માટે અમારે ફિલ્ડ વર્ક કરવું પડતું હોય છે. સો મારો મુખ્ય એરિયા છે જૂનાગઢનો છે તથા ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીનો છે. સો સ્પાઈડર શોધવા થોડાક અઘરા પડે છે બાકી પ્રાણીઓની સરખામણીમાં, કેમ કે છુપાયેલા હોય છે અને મુખ્યત્વે રાતે જે લોકો વધારે પડતા એક્ટિવ હોય છે. સો દિવસે એમને ગોતવા થોડુંક એક હેક્ટિક ટાસ્ક છે. સો દિવસે અમે અમારો આખો દિવસ સવારે મોર્નિંગથી લઈને સાંજ સુધી, સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી અમે ફિલ્ડ વર્ક કરીએ છીએ અને અલગ અલગ એરિયામાં જઈને અમે કરોડિયાની પ્રજાતિઓ ગોતીએ છીએ. અને ચેલેન્જીસની વાત કરીએ તો એક તો સિઝનલ વેરિએશન ચેલેન્જ છે અમારા માટે. ઘણીવાર એટલો વરસાદ પડી જતો હોય છે, ઉનાળામાં એટલો તડકો હોય છે, સ્ટીલ અમારે જે સિઝનલ ડેટા જે લેવાના હોય છે એ અમે કન્ટિન્યુઅસ લેતા હોઈએ છીએ. અને સાથે સાથે વાત કરીએ અધર ચેલેન્જીસની, તો અધર ચેલેન્જીસમાં આપણે ગિરનારમાં જો કામ કરતા હોઈએ તો ત્યાં એક સિંહ અને દીપડાનો તથા સાપ છે, વિચ્છી છે, એ બધા પ્રાણીઓનું તમારે ખૂબ ધ્યાન રાખવું પડે છે. સો વાઇલ્ડલાઇફ પણ ડિસ્ટર્બ ના થાય અને એમને પણ કોઈ પ્રોબ્લેમ ના થાય. સો એવી રીતે અમે સાચવીને બધું કામ કરતા હોઈએ છીએ. સો આના માટે સ્પેશિયલી મારે આભાર માનવાનું થાય છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આપણે ગુજરાતનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જૂનાગઢનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, કે જેમણે અમને પરમિશન આપી કામ કરવા માટે અને સતત અમને કન્ટિન્યુઅસ હેલ્પ આપી છે. જંગલમાં કામ કરતા હોય ત્યારે પણ અમને બધી જાતનું પ્રોટેક્શન પ્રોવાઈડ કર્યું છે, કોઈ પણ જાતની હેલ્પ પ્રોવાઈડ કરી છે, કે જેના લીધે અમને કોઈ પણ જાતનો ખતરો પણ ના રહે અને અમે ખૂબ સારું કામ કરી શકીએ. આજે છે હું એ વાત ઉપર ખૂબ જ ખુશ છું કે કરોડિયાની અજાયબ દુનિયા જે છે એની ઉપર અમે અમારી ટીમ દ્વારા થોડોક પ્રકાશ ફેંકી શક્યા છીએ. તો અમે એક નવી પ્રજાતિની શોધ કરી છે કરોડિયાની, કે જે વિશ્વમાં પહેલીવાર છે. પાલ્પીમેનિડી ફેમિલીમાં અત્યાર સુધી 1800ની સાલમાં થોડાક જ એક રેકોર્ડ છે, બાકી જે છે એ વિશ્વમાં આ પ્રજાતિના કરોડિયા ક્યાંય એનો ઉલ્લેખ જ નથી. અને એઝ પર ધ વર્લ્ડ સ્પાઈડર કેટલોગ, એ કેટલોગ પ્રમાણે અત્યારે વિશ્વમાં 49,000ની આજુબાજુની સ્પીસીઝ કરોડિયાની જોવા મળે છે અને એમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. અને અમને એ વાતની ખૂબ જ ખુશી છે કે એમાં યોગદાનમાં એક નાનું તણખલું અમે પણ એડ કર્યું છે. અને એ જે સ્પીસીઝ જે છે એનું નામ અમે આપ્યું છે પાલ્પીમેનસ નરસિંહ મહેતાએ. એ નરસિંહ મહેતાના કોન્ટ્રીબ્યુશનને કારણે અમે આપ્યું છે, કે એ બીજા જે સાહિત્ય છે એ ગુજરાતમાં તો એમનો ખૂબ જ ઉલ્લેખ છે અને બધા નરસિંહ મહેતાને જાણે પણ છે, પરંતુ વૈશ્વિક ફલક ઉપર અમે એવું ઈચ્છીએ કે નરસિંહ મહેતાની ઓળખ ઊભી થાય અને એ દુનિયામાં પણ એમનું સારું જે પ્રદાન છે ભક્ત કવિ તરીકેનું એમનું બિરુદ છે અને પ્લસ અમારી યુનિવર્સિટીના પણ એ છે, એટલા માટે એમને અમે નામ એ પસંદ કર્યું છે. આજે આખું રિસર્ચ છે એ નમ્રતાબેન હુણ, કે જે મારી સાથે પીએચડીમાં અત્યારે જોડાયેલા છે, પીએચડી કરી રહ્યા છે, અને હું એટલે કે જતીન વિજયભાઈ રાવલ, અને અમારી સાથે એક ત્રીજા પણ વ્યક્તિ છે ધ્રુવ પ્રજાપતિ. તો આ અમે ત્રણેય મિત્રોએ સાથે મળી અને આ નવી સ્પીસીઝ જે શોધ છે એમાં મુખ્ય યોગદાન અથવા મુખ્ય શ્રેય આપણે આપવું હોય તો એ નમ્રતાબેન હુણને પણ એને જ આપવું પડે, કેમકે 2 થી 2.5 વર્ષ જેવી સખત મહેનત ફિલ્ડમાં જવું, સવારથી સાંજ ભૂખ્યા તરસે અથવા થોડુંક નાસ્તો લઈને આખું કામ કરવું, નવી નવી સ્પીસીઝ ત્યાંથી ગોતવી, આઇડેન્ટિફાઈ કરવી, પરંતુ કરોડિયાનું જે આઇડેન્ટિફિકેશન છે કે એની જે ઓળખ છે એ ખૂબ અઘરી છે. કારણ કે આપણે તો એલા નવી અમારે સાબિત કરવી હોય તો પહેલાં તો એ સાબિત કરવું પડે કે અત્યાર સુધીની શોધેલી 49,000 એટલે કે 48,999 સ્પીસીઝ આ નથી અને આ નવી છે, માટે અમે આ અમે નામ આપી શકીએ. જે પાલ્પીમેનસ ફેમિલી છે એના થોડાક સ્પેસિમેન્સ જોવા મળે છે, જ્યારે આ તો એકદમ નવી જ સ્પીસીઝ છે. એટલે અમે ખૂબ આ વાત ઉપર ખુશ છીએ. કરોડિયા છે એ ઘણા બધા પ્રકારનું એનું પર્યાવરણમાં રોલ છે, એ ફૂડ ચેઇનનો ભાગ પણ છે, એટલે ફૂડ ચેઇનમાં પણ કરે છે,
એનું સિલ્ક જે છે એના પણ ઘણા બધા ઉપયોગ છે. એ એટલા એટલા સિલ્કનો પાતળું તાર આપણે જો બીજાનું ગણીએ તો એ સ્ટીલ કરતાં પણ વધારે મજબૂત છે, અને એનું વેબ સ્ટ્રક્ચર છે. હજી આની ઉપર ઘણા સંશોધનો થવાના બાકી છે, પરંતુ આ અમે અત્યારે આની ઉપર કામ કરી. હા, સારો છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અમે પણ સાથે એનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે અમને પરમિશન આપી. ફોરેસ્ટ ખાતાએ તો જંગલ ખાતાએ પરમિશન આપી, માટે અમે અંદર જઈ અને આ પ્રકારનું કામ કરી શક્યા. બાકી સામાન્ય કરોળિયાઓ તો દરેક જગ્યાએ જોવા મળે જ છે, સામાન્ય કરોળિયાઓ. પણ આ જે આ જે જાતિ છે એ ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે, અને આ તો વિશ્વમાં પ્રથમ છે. ગિરનારમાં 150 થી પણ વધુ પ્રજાતિઓના કરોળિયા જોવા મળે છે, જેમાંથી લગભગ મોટાભાગના કરોળિયાઓ જે છે એ વેનમસ છે, એટલે કે ઝેરી હોય છે, પરંતુ એ હ્યુમન માટે એટલા હાનિકારક નથી હોતા અમુક સ્પીસીસને બાદ કરતાં. જેમ કે લેક્ટ્રોડેક્ટસ કરીને એક જીનસ આવે છે જેના કરોળિયાઓ મનુષ્ય માટે પણ હાનિકારક હોય છે, એને એના કરતાં પણ વધુ આપણે જોઈએ તો અમુક જે ટેરાન્ટ્યુલાની સ્પીસીસ છે એનાથી પણ આપણને મનુષ્યને નુકસાન થઈ શકે છે. સો એનાથી દૂર રહેવું વધુ હિતાવહ છે. અને બાકીના જે કરોળિયા છે એનાથી મનુષ્યને એટલું બધું નુકસાન નથી, પરંતુ એ જે કીટકો ઉપર એનો આહાર તરીકે ઉપયોગ કરે છે સો એને પેરાલાઇઝ કરવા માટે નોર્મલી એનો વેનમનો છે યુઝ કરતા હોય છે. ટેરાન્ટ્યુલાની વાત કરીએ તો હા, ગિરનારમાં ટેરાન્ટ્યુલા જોવા મળે છે, એના ઉપર હજી વર્ક ચાલુ છે. સો એ ટેરાન્ટ્યુલાની વાત કરીએ તો મુખ્યત્વે એ કોર રિજિયન, જંગલનું જે કોર રિજિયન હોય છે એમાં જોવા મળે છે, જે મનુષ્યથી બહુ દૂર હોય છે, અને મુખ્યત્વે નોક્ટર્નલ હોય છે, નિશાચર હોય છે, એટલે દિવસે જોવા નથી મળતા. અને એની સાઇઝની વાત કરીએ તો એ લગભગ 5 થી 7-8 સેન્ટીમીટર જેટલા મોટા હોઈ શકે છે. આગળ તો વાત કરીએ તો મેક્સિમમ પ્રજાતિઓને એક્સપ્લોર કરી શકીએ, અને જે એરિયા છે આપણો ગિરનારનો એમાં જે વર્ક કરીએ છીએ તો ગિરનારની જેટલી ઇમ્પોર્ટન્સ વધે, કેમ કે ગિરનારને આપણે વાત કરીએ તો હિમાલય કરતાં પણ જૂનો છે. સો ગિરનારમાં જેટલી પ્રજાતિઓના કરોળિયા મળે છે મેક્સિમમ એને એક્સપ્લોર કરી શકીએ અને આપણી ડાયવર્સિટીને દુનિયાની સામે પ્રેઝન્ટ કરી શકીએ.